હવામાનની આગાહી મુજબ રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વહેલી સવારે અને ગઈકાલે રાત્રે પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ખાસ કરીને દાહોદ, મહીસાગર અને ગોંડલમાં માવઠું પડ્યું તો અમદાવાદ શહેર, વિરમગામ અને સુરતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। ત્યારે આ મામલે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, કમોસમી વરસાદનો કહેર ફરી એકવાર રાજ્યમાં જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગનું શું કહેવું છે? કયા કયા વિસ્તારો મુખ્ય રહેશે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે? દીપાલી, જે પ્રકારે 2 દિવસ પહેલા જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જે લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે, લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થવાને કારણે વરસાદ 3 દિવસની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એ પ્રકારનું ફોરકાસ્ટ વેધર ડિપાર્ટમેન્ટનું છે। સાથે જ સાથે અમદાવાદની ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો અને એક ઝાપટું પડ્યું, પરંતુ જે વરસાદ વરસ્યો છે એને રસ્તાઓ જરૂરથી ભીના કરી દીધા છે અને સાથે જ સાથે હજુ પણ જે વાતાવરણ છે એ વાતાવરણ વાદળછાયું છે અને વાતાવરણ વાદળછાયું હોવાને કારણે હજુ પણ આશંકા છે, કારણ કે 3 દિવસની આગાહી છે હવામાન વિભાગ દ્વારા। જે તમામ જિલ્લા કલેક્ટરો છે, જિલ્લા કલેક્ટરોને પણ જાણ કરવામાં આવી છે અને સૂચિત કરવામાં આવ્યું છે કે વરસાદ જે છે આ 3 દિવસ વરસી શકે છે અને એ માટે તૈયારી રાખવી। ત્યારે એ સિવાય જે ફિશરમેન છે, ફિશરમેનને પણ ફિશિંગ ન કરવા માટેની સલાહ આપવામાં આવી છે અને એ ઉપરાંત જે વરસાદ છે કમ આવતું હોવાને કારણે અને જે લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ છે એના કારણે ખેડૂતોને પણ હિદાયત આપવામાં આવી છે કે જે વરસાદ છે એ વરસાદમાં પોતાનો પાક જો લણી લીધો હોય તો એને સુરક્ષિત જગ્યા ઉપર લઈ જવામાં આવે અને જે પાણી તેઓ પાકને આપતા હોય ત્યારે એ પાણી અત્યારે ન આપે, કારણ કે વરસાદ વરસવાનો છે। હજુ પણ સૌરાષ્ટ્ર અને બીજા જે રીજન છે, રીજનમાં આઇસોલેટેડ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે, ઉત્તર ગુજરાતમાં પણ આઇસોલેટેડ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે, અમદાવાદમાં પણ જે વરસાદ છે વરસાદની આગાહી છે, એ સિવાય આવનારા 2 દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ એક રીતે જે વરસાદ છે વરસાદ કમોસમી હોવાને કારણે ખેડૂતોને તો તકલીફ છે જ, પરંતુ સાથે સાથે વાતાવરણમાં પણ જે ચેન્જીસ આવવાના છે એ ચેન્જીસના અનુસાર જે ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ વેધર ડિપાર્ટમેન્ટનું જે ફોરકાસ્ટ છે, ફોરકાસ્ટ મુજબ હજુ 2-3 દિવસ જે છે એ ઠંડીનું જે ટેમ્પરેચર છે, જે ટેમ્પરેચર હજુ ઓછું નહીં થાય, 2-3 દિવસ બાદ ઠંડીનું મોજું ગુજરાતમાં જોવા મળશે અને આ અત્યારે હવામાન વિભાગની આગાહી છે અને એ પ્રમાણે વરસાદ વરસી પણ રહ્યો છે। જી સચિન, આભાર માહિતી આપવા બદલ। તો સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને સાથે સાથે ખેડૂતોને પણ સાવચેતીના પગલાં લેવા માટે સૂચના અપાઈ છે।